नमस्कार दर्शक मित्रों, आप નિયાળે છે સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને નવસારી લાઈવ ની ટીમ અત્યારે આવી પહોંચી છે કલેક્ટર ઓફિસ ખાતે અને જે પ્રમાણે આપ મારી પાછળ જોઈ શકો છો એ પ્રમાણે મોટી સંખ્યાની અંદર આશા વર્કર બેનો જે ખરા એ આજે આવ્યા છે કલેક્ટર શ્રી ને આવેદન આપવા માટે હડતાલ પર ઉતર્યા છે અને જો છો એ મુજબ કે આખા નવસારી જિલ્લાની તમામ આશા વર્કરો બેનો આજે આવી પહોંચ્યા છે કલેક્ટર કચેરી ખાતે અને આશા ફેસિલિટીઝ ની બેનો પણ સાથે જોડાયા છે તો જે આશા વર્કર અને આશા વર્કર ની સાથે જેટલા પણ બેનો છે બધા જ આપણી સાથે આજે જોડાયા છે તો એમની સાથે જાણે વાત કરીશું અને જાણીશું કે ભાઈ એમની શું માંગો છે અને કયા હેતુ સર એવો આજે નવસારી કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે. નામ ગીતાબેન શૈલેષભાઈ ગોહિલ, હું પીએસસી 24 માંથી કામ કરું છું. અમારી માંગ એ છે કે આશા નું શોષણ બંધ થાય અને અમને લઘુત્તમ વેતન માં સમાવે. તમારે કેટલું વેતન અત્યારે આપવામાં આવે છે? 2000. ને તમારી માંગણી શું છે? અમારી માંગણી સરકારે જાહેર કરી છે 5000 રૂપિયા, પણ તેનો પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. જાહેર કર્યા ને કેટલો વખત થઈ ગયો? આ લગભગ 15-20 દિવસ થઈ ગયા. 15-20 દિવસ થયા જાહેર કર્યા કે 2000 માંથી તમારું વેતન વધારી અને 5000 કરવામાં આવ્યું, પણ હજુ સુધી તમને કોઈ પાક્કા પુરાવા મળ્યા ખરા? ના ના નથી મળ્યા. તમારો કેટલા કલાક ની કામગીરી હોય છે? અમારે કલાક એટલે 24 કલાક ની થઈ જાય. તો હા, તમારી માંગણી શું છે બેન? તમારું નામ શું છે? મારું નામ રેખાબેન છે. મેં મોવસ પીએસસી થી વાત કરું છું. મારું કહેવાનું એટલું છે કે અમે આશા બહેનો જે આટલી મહેનત કરીએ છીએ, 2 કલાકનું કામ કે છે તેની જગ્યાએ હવે 12 કલાક 24 કલાક કામ કરીએ છીએ. જે પીએનસી બહેનો, જે ડિલિવરી બહેનો છે એને બી અમે એની સાથે જઈએ છીએ, પણ અમારું આજે વેતન બહુ ઓછું મળે છે. 5000 ની કીધું છે, પણ 5000 અમને કઈ લખાણ કે અમને કઈ પ્રૂફ મળ્યું નથી. એ હિસાબે અમને કઈ અમારું લખાણ અપાવ કે અમને પ્રૂફ મળે કે અમને આશાઓને સંતોષ થાય કે અમને અમારી માંગણી પૂરી કરી. એમ બસ અમારે આજ કેવું છે. ને ફેસિલિટેટર બેન ની પણ એ જ માંગણી છે કે અમારે 20 દિવસ નું અમને વિઝિટ ના પૈસા મળે, તો અમને 30 દિવસ રવિવાર કે જાહેર રજા હોય અમને એક પણ દિવસ રજા મળતી નથી. અમે બધું કામ એની ટાઈમ, રાત ના બોલાવો કે દિવસ ના બોલાવો, ને એન્ટી લાવવા થી કામ માની ને આશા જે કામ કરે ને એ કામ અમારે બધું કરવાનું આવે. તો પછી અમને હોય એક જ મુદ્દો છે કે 50% બી અમને મળવું જોઈએ ને અમારો જે સરકારની જે બધી યોજના છે તે પ્રમાણે પણ અમને મળવું જોઈએ. અમારો કઈ જગ્યાએ આશા ફેસિલિટેટર કોઈ જગ્યાએ ઉલ્લેખ જ નહીં થતો. અમને જે ટીએડીએ મળે છે તો એક વિઝિટ દીઠ અમને 200 રૂપિયા 300 રૂપિયા પ્રમાણે મળતું હોય છે. આજે પેટ્રોલ ના જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે અમારે ટીએડીએ માં બી વધારો થવો જ જોઈએ. 40-45 નું કામ, 40-45 નું કામ છે, એમાંથી અમને અડધા પૈસા નથી મળતા. અમારી આશા એક મહિના, અમારી આશા નું 108 ગાડી જેવું કામ છે. એની ટાઈમ અમને ફોન કરીને બોલાવે છે. અમે કઈ ભી કામ માં હોય છતાં આજે અમારે અમારું ઘર પણ સાચી શકતા નથી. અમને રાત હોય દિવસ હોય અને અમને મોબાઈલ આપ્યો નથી છતાં પણ અમારી પાસે એન્ટ્રી કરાવે છે. આજે બધું 100 વધારાનું કામ કરાવે છે. આજે 15 વર્ષ પૂરા થાય છે આશાના, છતાં 2000 રૂપિયા માં રોરવે છે એટલે આશાનું શોષણ થાય છે. અને હવે અમે આજે મોંઘવારી કેટલી છે, એક મજૂર આપણે ત્યાં બોલાવે અને 300 રૂપિયા ચૂકવાય છે તો અમારો 70 રૂપિયા પણ રોજ પડતો નથી. અને લઘુત્તમ વેતન અમને મળવું જોઈએ. જે વસ્તુ અમે ભરીએ છીએ અમે બધી વસ્તુના પ્રૂફ માંગે છે. પ્રૂફ મૂકવા છતાં પણ અમને આજે મહેનતાણું અમારું કામ પ્રમાણે મળતું નથી એટલે આજે બધી આશા અસંતુષ્ટ છે. કોરોનામાં અમારા જાનમાં, અમારી જાન જોખમમાં મૂકીને અમે કોરોનામાં કામ કર્યું છે છતાં પણ અમને કઈ મળ્યું નથી. આજે અમારી ગેરંટી કોણ લઈ છે? સરકાર અમારું બિલકુલ સાંભળતી નથી. અમને ઇન્સેન્ટિવ 5000 ફિક્સ અને ઉપરનું બધું મળવું જોઈએ. આજે આંગણવાડીના આટલા પગાર દેશના મળે છે અમને મળતું નથી. આપના માટે સ્વપ્નનું ઘર લઈને આવ્યું છે રાજહંસ કોરલ. કુદરતી સૌંદર્યનો ભરપૂર આનંદ એટલે રાજહંસ કોરલ. આકર્ષક પ્રવેશ દ્વારથી શોભી ઉઠતું રાજહંસ કોરલ. આપના પરિવારની ખુશી અને આનંદમાં અભિવૃદ્ધિ કરવા રોશનીથી સુશોભિત વોટર બોડી અને આધુનિક સુખ સુવિધાઓથી સજ્જ રાજહંસ કોરલ આપના પરિવાર માટે વિશિષ્ટ પ્રકારના ફ્લેટો લઈને આવ્યા છે. સાથે સાથે જીવનની આનંદની પળો માટે ક્લબ હાઉસ તો ખરું જ. ક્લબ હાઉસમાં પાર્ટી હોલ, આધુનિક સાધનોથી સજ્જ જીમ, ઇન્ડોર ગેમ, સ્ટીમ જાકુજી તેમજ બાળકોના આનંદ પ્રમોદ માટે ક્રીડાંગણ, વહેલી સવારે જોગિંગ માટે વિશાળ એરિયા. રાજહંસ કોરલમાં વિશાળ બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. સાથે દરેક પરિવારની સુરક્ષા માટે ફાયર સેફ્ટી અને પાવર બેકઅપની ખાસ સુવિધા છે.
તો રાહ શેની જુઓ છો? રાજહંસ કોરલમાં આજે જ ફ્લેટ બુક કરાવો અને તમારા સ્વપ્નને સાકાર કરો. અમારું સરનામું છે રાજહંસ કોરલ, રાશિ મોલ પાસે, શંકર પાર્ટી પ્લોટની સામે, નવસારી. બુકિંગ માટે સંપર્ક કરો જીગર કોરડિયા 9712684243. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે આશા વર્કર બહેનો જે ખરા આજે શ્રી મૂળમાં આવી ગયા છે અને એક જ માંગ છે કે ભાઈ અમારી જે માંગણીઓ છે ને સંતોષ થવો જ જોઈએ અને અમારી જે માંગ જ્યાં સુધી નહીં સંતોષ થાય ત્યાં સુધી એ લોકો હડતાલ ઉપર રહેશે. અને આ તમે જુઓ છો એ પ્રમાણે કે આખા જિલ્લાની આશા વર્કર બહેનો આજે આવી ગયા છે. નામ છે આશા પણ એમને જ નિરાશા મળે છે અને એમના જે વેધક પ્રશ્નો છે વેધક પ્રશ્નને વાચા આપવા માટે આજે લોકો કલેક્ટર કચેરી છે આવી પહોંચ્યા છે. અને આ કલેક્ટર કચેરીનું પટાંગણ છે. આપ જુઓ છો કે બહેનોએ આજે પોતાનો અવાજ જે ખરો એ ખૂબ મોટો રાખ્યો છે અને આ પ્રમાણે એ લોકો કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જય યોગેશ્વર વડાપાવ સેન્ટર જે નવસારીનું સૌથી લોકપ્રિય નાસ્તા સેન્ટર છે, જ્યાં ચીઝ ગ્રીલ વડાપાવ, સ્પેશિયલ યોગેશ્વર ગ્રીલ વડાપાવ, બટર વડાપાવ, ચાઇનીઝ પફ, ઈદડા, બ્રેડ કટલેસ, પટ્ટી સમોસા, વીજ કટલેસ, પંજાબી સમોસા, ચંબો વડાપાવ, રસાવાળા ખમણ, રગડા સમોસા, પાવ બટાકા, ચાઇનીઝ સમોસા, પેટીસ, વીજ પફ, પાત્રાના વીટા અને પાતોડી, કાચા સમોસા, ખમણ અને છાશ જેવી નાસ્તાની વિવિધ વસ્તુઓ ઉપલબ્ધ છે, જ્યાં ક્વોલિટીમાં અને ક્વોન્ટિટીમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતો નથી. અને હા, તમે ઝોમેટો પર ઓનલાઈન પણ તમારા ઘર બેઠા નાસ્તો મંગાવી શકો છો. તો આવો આપનો તહેવારનો રંગ માણો યોગેશ્વરના સંગ. તો સરનામું નોંધી લો, બે પેટ્રોલ પંપની વચ્ચે, સ્ટેશન રોડ, નવસારી. અને ઓર્ડર નોંધાવવા સંપર્ક કરો 9427868763 અને 9426145450. તો દર્શક મિત્રો, જે પ્રમાણે આપણે જોયું કે આ પ્રમાણે આજે આશા વર્કર બહેનો એકદમ એગ્રેસિવ મૂડમાં આવી ચૂક્યા હતા અને એમણે એમની પડતર માંગણીઓ જે હતી પડતર માંગણીઓને આજે વાંચા આપવા માટે એક કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે આવી અને પોતાની માંગણીઓને એમણે આવેદન તરીકે આપ્યું હતું. જો કે હાલ કેતનભાઈ જોશી સાહેબ અને તેમજ અમિત પ્રકાશ યાદવ સાહેબ બંને ગેરહાજર હોવાના કારણે કિરીટસિંહ સાહેબ જે ખરા એમણે એમનું આવેદનપત્ર સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે જે કંઈ પણ આપની માંગણીઓ છે એમને અમે આગળ મોકલી આપીશું. તો આ પ્રમાણે આજે આશા વર્કર બહેનો ખરા એગ્રેસિવ મૂડની અંદર આવી ચૂક્યા હતા અને એમણે કહ્યું હતું કે જ્યાં સુધી અમને લેખિતમાં જીઆર નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ઉપર જઈશું. એટલે દરેક કામગીરી ખોરવાશે. આશા વર્કર બહેનોની સાથે એમના જે સુપરવાઇઝરો હતા એ પણ આ રેલીની અંદર જોડાયા હતા. એમની પણ આ જ માંગ છે, કારણ કે એમણે એમની રજૂઆત જે કરી હતી રજૂઆત યોગ્ય હતી, કારણ કે 108ની જેમ એ લોકો કામ કરે છે, જ્યારે બોલાવે છે ત્યારે લોકો જાય છે, મોબાઈલ કોઈ સરકાર તરફથી આપવામાં નથી આવતા, છતાં પણ જ્યારે આંકડા માંગવામાં આવે છે ત્યારે લોકો આંકડા આપી રહ્યા છે. તો આ પ્રમાણે જોવાનો મૂળ ભાવ અર્થ એ છે કે જ્યારે એ લોકો દિલથી કામ કરે છે તો એમને વેતન શા માટે નથી મળતું ને લોકો યોગ્ય વેતન માંગી રહ્યા છે. 5000 રૂપિયા ફિક્સ પગાર અને ત્યારબાદ એમને ભથ્થાઓ જોઈએ છે અને એ પ્રમાણે એમને રજૂઆતો જે ખરી એ આજે એમના આવેદનપત્રની અંદર કરી હતી. અને જ્યાં સુધી એમને જીઆર નહીં મળે ત્યાં સુધી લોકો ચોક્કસપણે હડતાલના મૂડમાં છે. તો આ પ્રમાણે આજે નવસારી જિલ્લાની તમામ આશા વર્કર બહેનો એમની સાથે એમના સુપરવાઇઝરો બધા એકસાથે મળી જિલ્લા પંચાયતથી રેલી કાઢી અને કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં એમણે આવેદનપત્ર આપ્યું હતું. આ જ પ્રમાણે આવા સમાચારો માટે નિહાળવા માટે જોતા રહો નવસારી લાઈવ. We'll be right back.